વેલકમ સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 માં આજે આવશે ચાલુ વર્તમાન કાળ. આજનો વિષય છે ચાલુ વર્તમાન કાળ. આગલા લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળના વાક્ય જોયા હતા, આ વખતે આવશે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ એને કહેવાય કે જે વાક્યમાં ક્રિયા થઈ રહી હોય, ચાલુ હોય. અત્યારે જો હું ભણાવી રહ્યો છું તો હું એમ બોલું કે હું ભણાવી રહ્યો છું. તમે અત્યારે વિડીયો જોવો છો તો તમે એમ બોલશો કે હું વિડીયો જોઈ રહ્યો છું. તમે લખતા હોય તો એમ બોલશો કે હું લખી રહ્યો છું. તો એમાં આવે કરતા પહેલા સૌપ્રથમ વાક્ય રચનામાં, એની વાક્ય રચના છે. તો વાક્ય રચનામાં પહેલા આવે કરતા. કરતા એટલે કે હું, તું, તમે, મમ્મી, પપ્પા અથવા કોઈ પણ વસ્તુ, ઈટ, ધેય, મંકી, એવી કરતા આપે સૌપ્રથમ. કરતા એટલે ઉદાહરણ તરીકે આપણે લઈએ, કરતા એટલે કે લઈએ આપણે આઈ. પછી ટુ બી નું રૂપ એમ ઇઝ અને આર. તો આમાંથી શું આવશે? એમ ઇઝ અને આર, આર માંથી. તો આઈ છે તો આઈ સાથે આવશે એમ. હવે આઈ એન જી પ્લસ આઈ એન જી. આઈ એન જી એટલે કે કંઈ પણ ક્રિયા હોય, જેમ કે આ રન છે, એની પાછળ આઈ એન જી લગાડવાનું, પણ ડબલ એન, આઈ એન જી, રનિંગ. ઈટ હોય તો એમનમ આઈ એન જી, પાછળ આઈ એન જી લગાડ્યું, એનો મતલબ શું થયો કે આ ક્રિયા, ક્રિયા છે એ ચાલુ છે અત્યારે. ક્રિયા ચાલુ છે, હાલમાં ચાલુ છે ક્રિયા. એટલે કે ઈટ નું ઈટિંગ, રન નું રનિંગ, પુટ નું પુટિંગ, વોચ નું વોચિંગ, આઈ એમ. હવે આપણે ઈટિંગ લખીએ, હું સફરજન ખાઈ રહ્યો છું, તો ખાઈ રહ્યો છું તો ઈટ નું શું આવે? ઈટિંગ. આઈ એમ ઈટિંગ, હું સફરજન. તો એને પર આપણે આ બીજું ઉદાહરણ જોઈએ. હવે આઈ નહીં પણ બીજું જોઈએ, યુ, તું અથવા તો તમે ક્રિકેટ રમી રહ્યા છો, તો યુ સાથે હંમેશા શું આવે? આર, યુ આર. હવે રમી રહ્યા છો તો રમવું એટલે આવે પ્લે, પાછળ શું આવશે? આઈ એન જી, યુ આર પ્લેઈંગ. હવે અહીંયા પ્લસ અધર વર્ડ્સ, ઓ ડબલ્યુ એટલે કે અધર વર્ડ્સ, અન્ય શબ્દો એટલે કે ક્રિકેટ, સફરજન, એવા. યુ આર પ્લેઈંગ ક્રિકેટ. જો આને આપણે અધર વર્ડ શું કામ કહીએ? કારણ કે આ ન હોય તો પણ વાક્ય એનું એ જ રહે, કાંઈ બહુ ફેર પડે નહીં. જાજો આમાં એમ આપણે લખીએ આઈ એમ ઈટિંગ, એને પણ જવા દઈએ. આઈ એમ ઈટિંગ, હું ખાઈ રહ્યો છું, વાક્ય બની ગયું. હવે આ આપણને સ્પેસિફિક અધર વર્ડ્સ આપ્યો છે કે આપણને ખબર પડે આપણે શું ખાઈ રહ્યા છીએ. બાકી વાક્યમાં જરૂર નથી કે આપણે એવું કઈ વાક્ય બનાવીએ ત્યારે એવું કહીએ જ કે હું સફરજન ખાઈ રહ્યો છું, નારંગી ખાઈ રહ્યો છું, મોસંબી, દ્રાક્ષ, ચીકુ, કેળા, કાંઈ પણ ખાઈ રહ્યો છું, એવું જરૂર નથી. પણ આ અધર વર્ડ્સ એટલે કે વાક્ય થોડુંક લાંબુ લાગે, અને જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવીએ ત્યારે અહીંયા એ વધારે બની જાય, વોટ આવી જાય કે હું શું ખાઈ રહ્યો છું. પછી અહીંયા યુ આર પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ કાઢી નાખીએ તો યુ આર પ્લેઇંગ, તો તું રમી રહ્યો છે, તો તું રમી રહ્યો છે એ હાલે. કારણ કે ક્રિકેટ એટલે એ કંઈ જરૂરી નથી ક્રિકેટ જ રમતા હોય, ફૂટબોલ પણ રમતા હોય, પણ આ તો એક અધર વર્ડ દર્શાવ્યો છે. હવે આપણે એની ખાલી જગ્યા જોઈએ. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે આ બે જ વસ્તુ લખવાની, કરતા અને અધર વર્ડ્સ આપણને આપી દીધા છે. તમારે ખાલી વાક્ય રચના પ્રમાણે આઈએનજી નું રૂપ અને એમિઝારમાં શું આવે એ લખવાનું છે. તો આઈ છે તો આઈ સાથે હંમેશા આવે એમ. તો ચાલુ વર્તમાન કાળ હોય એની વાક્ય રચના ખાલી જગ્યા પૂછે તો હંમેશા પહેલા એમિઝારથી શરૂઆત કરવાની, તો આઈ સાથે એમ. હવે રાઈટ નું રાઇટિંગ, પણ જ્યારે ક્રિયાપદની પાછળ ઈ આવશે, ઈ, ત્યારે ઈ નીકળી જશે અને આઈએનજી આવશે. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. હવે અહીં જોયું ઈ નીકળી ગયો અને એની જગ્યાએ આઈએનજી આવી ગયું. ઈ હોય ત્યારે ઈ કાઢી નાખવાનું અને આઈએનજી લખવાનું. લલિત, લલિત એટલે એક વચન, એક વચનમાં આવશે ઇઝ. લલિત ઇઝ. વેઇટ નું વેઇટિંગ. ધેય, ધેય એટલે તેવો બહુવચન છે, બહુવચનમાં આવશે આર. અને પેલા પણ મેં કીધું હતું કે એમ ફક્ત આઈ સાથે આવે, એટલે આને યાદ બહુ રાખવાનો નહીં, કારણ કે આઈ સાથે જ એમ આવે. ઇઝ એક વચનમાં,
અને આર બહુવચન માં એકથી વધારે વસ્તુ હોય ત્યારે હે આર ધેટ બહુવચન થયા હવે સીટ નું સીટિંગ ડબલ ટી યુ ખાલી જગ્યા કેક બેક બેક એટલે બનાવવું પાછળ ઈ છે ઈ કાઢી નાખવાનું બેકિંગ યુ સાથે આવશે આર બેકિંગ ધ મંકી એટલે ક્વેશ્ચન ઇઝ ઈટ નું ઈટિંગ બનાનાસ પાંદરો કેળા ખાય છે હવે તમે અહીં જોયું આપણે ડબલ ટી કર્યા યુ આર આપણે એને સિટિંગ નથી બોલતા આપણે બોલીએ સિટિંગ એટલે ડબલ ટી જેવો ઉચ્ચારણ થાય એટલે આપણે અહીંયા ડબલ ટી લખ્યા છે અને જો વાક્યમાં છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા સ્વર હોય તો પણ ડબલ ટી આવશે છેલ્લો અક્ષર હોય છેલ્લો ઈ બેવડાઈ જાય અહીંયા એવું જ છે છેલ્લો વ્યંજન એની પહેલા સ્વર પણ તો આપણે એક જ વાર ટી લઈએ શું કામ કારણ કે એની પહેલા પણ સ્વર આવેલું છે એટલે તો ફક્ત વ્યંજન અને સ્વર હોય ફરી પાછું વ્યંજન આવે ત્યારે જ આવું લખવાનું અહીંયા સ્વર આવ્યો અહીંયા વ્યંજન છે પછી બે સ્વર આવે તો નહીં લખવાનું એક જ વખત સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવવાનું તો આજે આપણે ચાલુ વર્તમાનકાળના વાક્યો જોયા આ ખાલી જગ્યા અને ઉપર છલું જોયું કાલે આપણે આના વાક્યો જોશું વાક્યો અને એના ઉપરથી હજી બીજી ખાલી જગ્યા જોશું તમારે પણ આવી ટ્રાય કરવાની ઘરે આવા તમારી રીતે વાક્ય બનાવીને લખવાના ગોતવાના તમારે ગ્રામરમાંથી લખવાના હવે ગ્રામરમાંથી પણ હું લખવાનું ધીમે ધીમે ચાલુ કરીશ સાદું વર્તમાનકાળમાં લખવાનું ચાલુ કરીશ તમને આવડતું હોય તો તમે પણ લખી શકો પણ પેન્સિલથી પછી પીડીએફ આવે તો એમાં તમે સુધારા વધારા કરી શકો તો આજના માટે આટલું અસ્તુ